બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પરથી ભૂસ્તરીય વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરવા બદલ 4 વાહનોને ઝડપી 15 લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે આજે ભૂસ્તર વિભાગની ટીમે રોયલ્ટીની ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. ભૂસ્તર વિભાગ દ્વારા ગુંદરી બોર્ડર પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરોની તપાસ કરતા રાજસ્થાનથી કચ્છ તરફ જતા ટ્રેલરમાંથી પાસ પરમિટ વગરનો ફેલ્સરનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ ભૂસ્તર વિભાગની ટીમે 4 ટ્રેલર અને ફેલ્સરના જથ્થા સાથે 1,60,00,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ટ્રેલરને 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે રોયલ્ટી ઘુસાડવામાં આવતી હોવાથી ભૂસ્તર વિભાગને ટીમ દ્વારા કડક વલણ દાખવી દંડ વસૂલ કરવામાં આવતા ખનીજની ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજરોજ અમારી ટીમને બાતમી મળી હતી કે બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ ખાતે રાજસ્થાનથી ફિલ્સપાર ખનિજ ભરીને આવતી પાસ વગરની 4 ટ્રેલર આવી રહી છે, તો અમે વોચ ગોઠવી અને ગુંદરી ચેકપોસ્ટ ખાતેથી 4 ટ્રેલર ઝડપી પડ્યા છે. અંદાજે 1,60,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 15 લાખથી વધુના દંડની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે.